સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પૂર્વ હવે રાજકીય નેતાઓએ પણ કાવાદાવા શરૂ કરી દીધા છે, જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પેળા ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારમાં રાજકારણમાં ગરમાટ જોવા મળી રહ્યો છે. બીટીપીમાં મોટું ભંગાણ સર્જાયું છે. ચાર દિગ્ગજ નેતાઓ, 25 ગ્રામ પંચાયતના સરપંચો તેમના સમર્થકો સાથે હવે ભાજપમાં જોડાયા છે. 500 કરતા વધુ બીટીપીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા બીટીપીમાં મોટું ભંગાણ સર્જાયું છે. ભરૂચ જિલ્લાના રાજકીય ઝઘડિયા વિધાનસભામાં સત્તારૂઢ બીટીપીના પ્રખર સમર્થકો એવા ચાર દિગ્ગજ આગેવાનો સહિત 25 જેટલી ગ્રામ પંચાયતના સરપંચો અને તેમના ટેકેદારોએ વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે. જોકે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પૂર્વ જ તેઓએ બીટીપીમાંથી છેડો કાપી અને ભાજપ સાથે હાથ મેળાવી લેતા ભરૂચ જિલ્લાના રાજકારણમાં પણ ગરમાટો જોવા મળી રહ્યો છે. ઝઘડિયા તાલુકા પંચાયતના માજી પ્રમુખ રીતેશ વસાવા, ઝઘડિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ, એપીએમસીના પ્રમુખ દીપક પટેલ, ખરીદ વેચાણ સંઘના પ્રમુખ મહેન્દ્ર પાંજરોલિયા આજે ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે છેડો ફાડી પોતાની અસંખ્ય કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાઈ જતા ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારમાં રાજકીય ભૂકંપ સર્જાયો હતો. ઝઘડિયા ખાતે એપીએમસીના સંકુલમાં ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવા, પ્રદેશ ભાજપ મહામંત્રી ભારતસિંહ પરમાર, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની હાજરીમાં આગેવાનો સાથે ઝઘડિયા તાલુકાના 25 જેટલી ગ્રામ પંચાયતોના સરપંચો, ડેપ્યુટી સરપંચો ઉપરાંત 600-700 જેટલા કાર્યકર્તાઓએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. આ અગાઉ વિશાળ રેલી આકારે પહોંચેલા તમામ આગેવાનો કાર્યકર્તાઓએ ઝઘડિયા ધારાસભ્ય છોટુભાઈ વસાવાના ગઢમાં મોટું ગાબડું પાડ્યું છે. આ તમામ ભાજપમાં પ્રવેશથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને સત્તા મળે તેવી અટકળો પણ ઊભી થવા પામી છે. ઝઘડિયા તાલુકામાં રાજકીય ભૂકંપ આવતા ભરૂચ જિલ્લા ભાજપના અગ્રણીઓ ગેલમાં આવી ગયા હતા. જોકે અનેક આશ્ચર્ય વચ્ચે બીટીપીના ગઢમાં ભંગાણ પાડનાર રીતેશ વસાવા તેમજ પ્રકાશ દેસાઈએ મીડિયા સમક્ષ કોઈ પ્રતિક્રિયા દર્શાવવાનો ઇનકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બીટીપીના છોટુભાઈ વસાવાએ એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસી સાથે ગુજરાતમાં રાજકીય જોડાણ કર્યું હતું. આ દિગ્ગજોનું બીટીપી સાથે છેડો ફાડવા માટે કારગત આ કારણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પરંતુ સ્થાનિક રાજકીય જગતમાં એવી ચર્ચા સાંભળવા મળી હતી કે બીટીપીના છોટુભાઈ વસાવા અને તેમનો પુત્ર પ્રભાવ સવિશેષ વધુ હતો અને રીતેશ વસાવા, પ્રકાશ દેસાઈ જેવા અગ્રણીઓ છેલ્લા કેટલાક વર્ષોથી થતી અવહેલનાથી ઉપેક્ષિત લાગણીથી પીડાઈ રહ્યા હતા અને છેવટે આજે અસંખ્ય કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાઈ ગયા હતા. આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં આ રાજકીય ભૂકંપ ઝઘડિયા તાલુકામાં કેવી ઉથલ પથલ સર્જે છે તે જોવું રહ્યું. જોકે એક વાત નક્કી કે આગામી દિવસમાં ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારમાં રાજકીય સમીકરણોમાં નિર્ણાયક ફેરફાર આવશે તેમાં કોઈ જ બે મત નથી. જોકે ચૂંટણી પૂર્વ જ આવો ઝટકો મળતા જ છોટુભાઈ વસાવા હવે આગામી દિવસમાં આ અંગે કેવી પ્રતિક્રિયા આપે છે તેના પર પણ નજર રહેશે. જોકે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે છોટુભાઈ વસાવા અને મનસુખ વસાવા વચ્ચે અનેકો વખત તીખા પ્રહારો પણ જોવા મળ્યા છે. જોકે આ વચ્ચે જ હવે છોટુભાઈ વસાવાના દિગ્ગજ નેતાઓને મનસુખભાઈ વસાવાએ પોતાના હાથે કરી લેતા હવે આગામી દિવસમાં કેવો માહોલ સર્જાય છે તે જોવા જેવી બાબત રહેશે. આજે ભરૂચ જિલ્લાના આદિવાસી બેલ્ટમાં ખૂબ મોટો રાજકીય ધરતીકંપ થયો છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટીના અગ્રણીઓ શ્રી રીતેશભાઈ વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ માજી તથા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ, મહેન્દ્રસિંહ, એપીએમસીના ચેરમેન દીપકભાઈ વગેરે અગ્રણીઓ, એમના સરપંચ મિત્રો સહિત ઝઘડિયા અને નેત્રંગ તાલુકાના 400-500 કાર્યકર્તા સાથે તેઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે. તેઓ સર્વેને અમે આવકારીએ છીએ. આ જોડાવા પાછળનું એક જ કારણ છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે દેશને એક સ્થિર શાસન પૂરું પાડી રહ્યા છે, ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર, વિજયભાઈ રૂપાણીની સરકાર ગુજરાતના આદિવાસીઓ માટે જે પ્રકારનું કામ કરી રહી છે, અનેક વિભાગ વિકાસલક્ષી યોજનાઓ, ગામડાના વિકાસ માટે, ખેડૂતોના કલ્યાણ માટે રાજ્ય સરકાર અને ભારત સરકાર જે પ્રકારના કાર્યો કરી રહી છે અને આવનારા દિવસોમાં રાજકીય પોતાના રીતના વધુ સારી રીતના જાતને પ્રસ્થાપિત કરવા માટે, રાષ્ટ્રીય ફલક પર વધુ સારું રાજકીય રીતના કામ કરવા માટે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટી તેમને આવકારે છે
અને આનાથી ભારતીય જનતા પાર્ટીને જ નહીં પરંતુ ટ્રાઇબલ બેલ્ટ ઝઘડિયા તાલુકો, નેત્રંગ તાલુકો અને વાલિયા તાલુકા ને જે છેવાડાના ગામોને જબરજસ્ત મોટો એનો ફાયદો થવાનો છે. કારણ કે તેઓ પીઢ અનુભવી કાર્યકર્તાઓ છે, સહકારી આગેવાનો છે, એટલે સહકારી ક્ષેત્ર, પશુપાલનના ક્ષેત્રે પણ આજે આ ત્રણેય ત્રણ તાલુકાનો ખૂબ જ મોટો આનાથી ફાયદો થવાનો છે. એ ખરેખર આ વિસ્તારના હિતમાં તેઓએ નિર્ણય લીધો છે. હું આ નિર્ણયને હું વધાવું છું અને તેમને વિશ્વાસ પણ અપાવું છું કે ભારતીય જનતા પાર્ટીમાં તમારું માન સન્માન જળવાઈ રહેશે અને આપણા બધાની જ અપેક્ષા મુજબ આ વિસ્તારના આદિવાસીઓ, ખેડૂતો માટે બધા જ લોકોને આપણે સાથે મળીને કામ કરીશું એવો એમને વિશ્વાસ અપાયો છે.